8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ. વિશ્વ મહિલા દિવસે અનેક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં પોતાની કારકિર્દી ક્ષેત્રે નામના મેળવી હોય, વ્યવસાયમાં આગળ વધ્યા હોય તેમનું સન્માન અનેક સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. ભુજમાં પણ આવો જ એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અવિકસિત બાળકોની માતાઓનું સન્માન કરાયું હતું. અવિકસિત બાળકો એટલે કે જે બાળકો સાંભળી નથી શકતા, બોલી નથી શકતા એવા બાળકો, માતાઓ પોતાનો બહુ મોટો સમય બાળકોના ભવિષ્ય માટે ફાળવે છે. આવા બાળકોની માતાઓનું સન્માનનો કાર્યક્રમ ભુજની સાન સ્પીચ એન્ડ થેરાપી સેન્ટર દ્વારા રાખવામાં આવ્યો હતો, જેમાં માતાઓને પ્રમાણપત્ર આપીને સન્માનવામાં આવ્યા હતા. આ અંગે ચંચળ ન્યૂઝ સાથે સ્પીચ એન્ડ થેરાપી સેન્ટરના રોઝમીનબેન નાથાણીએ વાત કરી હતી. મારું નામ રોઝમીન નાથાણી. 8 માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે જે મહિલાઓ પોતાના ક્ષેત્રમાં, કારકિર્દી ક્ષેત્રે, વ્યવસાય ક્ષેત્રે આગળ વધે છે, એનું આપણે જોતા હોઈએ છીએ કે સન્માન થતું હોય છે. પણ આ માતાઓ, અમારી પાસે જે માતાઓ આવે છે, એવી માતાઓ છે કે પોતાના ઘરે અસામાન્ય બાળક પેદા થયું છે, અને એ અસામાન્ય બાળક જે સાંભળતું બોલતું નથી, એ બાળકના ડેવલપમેન્ટ માટે એણે ગજબનું કામ કર્યું છે. કારણ કે એક મા 100 શિક્ષક બરાબર હોય છે, તો એ માઓને સન્માનવા માટે અમે આજે મધર ફેલિસિટેશનનો પ્રોગ્રામ, નાનો એવો પ્રોગ્રામ રાખ્યો છે. કોરોના પહેલાં તો 22 થી 25 બાળકો રેગ્યુલર આવતા હતા. 1 કલાક અમે સ્પીચ થેરાપી કરાવીએ છીએ અને સાથે મધર ટ્રેનિંગ આપીએ છીએ. પણ કોરોનાના હિસાબે બહુ દૂરથી બસમાં આવતા હોય એવા બાળકોને હજી સુધી અમે નથી લેતા. લોકલ લેવલે જે બાળકો છે એ 15-1 બાળકો અત્યારે આવે છે સેન્ટર ઉપર. માતાઓને તો સર્ટિફિકેટથી સન્માનવામાં આવ્યું છે, કારણ કે સર્ટિફિકેટ વસ્તુ એવી છે કે આખી જિંદગી પોતાની ફાઇલમાં સાચવી શકે. જ્યારે પોતાની ફાઇલ જોશે ત્યારે એ દિવસને યાદ કરશે કે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જે પ્રોગ્રામ હતો એમાં મારું સન્માન થયું હતું, મેં મારા બાળક માટે આટલું સારું કામ કર્યું છે. શૂન્યમાંથી જે સર્જન થયું હોય એ જ રીતે મારો વિકાસ અને મારા બાળકનો વિકાસ અમને આ સંસ્થાએ આપ્યો એમ, કે જે મારું બાળક કે જે 2 વર્ષનો થયો છતાં પણ બા કેવું કે મમ મમ કરવું કાંઈ જ નહોતું એને બોલતા કે નહોતું એને ખાતા પણ આવડતું વ્યવસ્થિત. અને મેં એને અહીં આ જે સેન્ટર જોઈન્ટ કર્યું તો 4 મહિના સખત બાળકને અરીસાની સામે બેસાડીને બોલવાની તો વાત, તો પછી પહેલાં એને ચાવતા શીખવાડ્યું કે જે કંઈ પણ વસ્તુ ખાવી હતું ચાવતા નહોતું, જે મોઢા મૂકી એ પાછી આવતી એમ. તો મારા બાળકને મેં અહીંયા સેન્ટરમાં મેમની મદદ દ્વારા 4 મહિના સુધી અરીસામાં જોઈને સખત એની સામે પહેલાં આવી અને એને ખવડાવતી, ખવડાવી ખવડાયા બાદ એને જે પણ જે એક્ટિવિટી, જે પ્રવૃત્તિ, જે સ્પીચ અને એને પછી જ કરાવતી એમ. કરાવતા તો 1 વર્ષ અમે સખત, હું દેસલ પરથી આવું છું તો એને લઈ આવતી અને પાછી લઈ જતી, ખાલી ચાવવાનું જ થતું એમ સખત 4 મહિના સુધી. એ જ રીતે રહ્યું 1 વર્ષ પછી બાળકને કે ધીમે ધીમે બધી કે બોલ બા બધી બધા શબ્દો આવડ્યા. હાલઘડી મારું બાળક નોર્મલ સ્કૂલમાં જાય છે, 2 બીજામાં ભણે છે અને કાના મંત્ર વગરના બધા શબ્દો કવર કરે છે. ગમે તે વસ્તુની હવે એને ઓળખ છે કે એને મતલબ કે કંઈ પણ કોઈ પણ ક્ષેત્રમાં મૂકીને જગ્યાએ તો એ વસ્તુને ઓળખે છે. આજે એ જે બોલે છે ને એ તમે પણ સાંભળી શકો છો. પહેલાં હું મારા બાળકને એમ કહેતી કે હું એની સામે, એ મારી સામે એ સારા કરે અને હું બોલું. પણ હમણાં મેં મારા બાળકને મેમની મદદ દ્વારા એટલો તૈયાર કર્યો હોય કે આજે હું એ સારા કરું છું અને એ મારું બાળક બોલે છે. જે શબ્દો બોલે છે એક પહેલાં તો હું એક જ સમજતી કે ના, હું એની સાથે રહું છું તો જે કહે છે એ સમજું, હું એકલી સમજતી. પણ હમણાં આટલા 2 વર્ષ જોઈન્ટ કર્યું અહીંયા અને ઘરે 2 વર્ષ રહ્યા તો આજે મારું બાળક જે પણ કંઈ પણ કંઈ વસ્તુ બોલે છે, માંગે છે, જે વસ્તુ જોતી વાત કરે છે, નોર્મલ રીતે વાત કરે છે, એ તમે બધા પણ સાંભળી શકો છો. અમને આ સેન્ટરમાં આવ્યા પછી બહુ જ ફાયદો થયો અને અમે આ સેન્ટરના અને મેમના બહુ જ આભારી છીએ કે મેં મારું પણ કે મારા જીવનમાં પણ ઘણું બધું પરિવર્તન લાવ્યું કે મને બારે જવું એકલાને શરમ સંકોચ અનુભવતી, પણ મેમની સાથે રહ્યા પછી મેમના અનુભવો અને એમના પોતાના જે પોતાના દીકરાને જે રીતે લાઈને કર્યા એ રીતે બધા અનુભવો મેં મારા ઉપર મેં સ્વીકાર્યા અને એ અનુભવથી મેં આજે મારા બાળકને બીજાની સાથે કમ્પેર કરતાં થોડું જલન થતી, થોડી ઘણી બળતરા થતી કે એનું બાળક બરાબર, મારું બાળક બરાબર નથી. પણ છતાં પણ મેં એવું વિચાર ન કરતા આજે હું મારા બાળકને એની સાથે સરખાવવામાં પણ મને કોઈ શરમ સંકોચ નથી. જે નીચું નમીને હર હંમેશ રહેતી કે ના હું બારે નહીં જઉં, બીજા બાળકોની સાથે નહીં લઈ જઉં, પણ આજે મને એમ થાય કે ના ના હું એની વચ્ચે જ રાખું એમ, એની વચ્ચે રાખું. એ જે બોલે છે, જે કરે છે એ મારું બાળકે કરે અને એના થોડુંક વિશેષ કરે. આજે એને ગમે તે પોયમ હોય, મતલબ
કોઈ પણ પ્રકારની થોડી ઘણી પણ એને ચલો આજે બોલવાનું કીધું કે ચલો જાન્યુઆરી મહિના બોલો, તો એ બીજા બાળકની સાથે રહીને આજે બહુ જ બહુ બોલે છે, કમ્પ્લીટ બોલે છે.